હવે આગળ વાત કરીએ તો સુરતની. સુરતના લીંબાઈ અને ડિંડોલી વિસ્તારમાં ફારો માંગવાના બહાને ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતી ગેંગ પકડાઈ. ફારો માંગવાના બહાને ઘરમાં પ્રવેશ કરીને મહિલાઓને તમારા ઘરમાં મેલી શક્તિનો વાસ છે, તમારી વિધિ કરાવવી પડશે એવું કહીને માથામાં હાથ ફેરવીને સંમોહિત કરીને વિધિ કરવાના બહાને સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ તફડાવીને ભાગી જતા ચાર મહિલાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 10,48,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર HM ચૌહાણે જણાવ્યું હતું કે સ્ટાફને મળેલી બાતમીના આધારે છેતરપિંડી કરનાર ગેંગની ચાર મહિલાઓને ડિંડોલીના 60 પોઈન્ટ વિસ્તારમાંથી ઝડપી પાડી છે. ઝડપાયેલી આરોપીઓના નામ ફરજાના ભટ્ટુ ઉર્ફે નસીબ અહમદ કઠુ અંસારી રહે પ્રકાશનગર ગોડાદરા, સહોદરા ઉર્ફે ખેરુનિસા રસીદ અબ્દુલ ઉર્ફે કલુ મુરલી અંસારી રહે પ્રકાશનગર ગોડાદરા, ગોહુ નૂર મહમદ બોનુ અંસારી રહે લક્ષ્મણનગર ગોડાદરા અને નાજમા ઉર્ફે મીનાગુલ મોહમ્મદ તેઢઈ અંસારી રહે લક્ષ્મણનગર ગોડાદરા છે. પોલીસ તેમની પાસેથી 90 થી વધારે સોના ચાંદીના ઘરેણા કબજે કર્યા છે. તેમની કિંમત 10,31,000 રૂપિયા છે. ઉપરાંત 6,000 રૂપિયાની કિંમતની સાડીઓ કબજે કરી છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, સુરત. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક મહિલાઓ લીંબાયત, ગોડાદરા, ડિંડોલી તેમજ અન્ય પરપ્રાંતીય વિસ્તારમાં ફરી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસીઓ જ્યાં હોય ત્યાં મહિલાઓ ઘરમાં એકલી મળે ત્યારે ઘરમાં પાણી પીવાના બહાને અથવા તો અન્ય કોઈ બહાને ઘરમાં એમની સાથે અંદર પ્રવેશ કરી પછી ઘરમાં ગયા બાદ મહિલાને થોડી વિશ્વાસમાં લઈને તમારા ઘરમાં મેલી શક્તિનો વાસ છે એવી બધી વાતો કરી અને મેલી શક્તિ દૂર કરવા માટે એમના માથે હાથ ફેરવીને માતાજીના નામથી એ રીતના કરી અને વિશ્વાસમાં લઈને વિધિ કરવાના માટે એમને લલચાવતા હતા અને વિધિ કરવાના બહાને એ મહિલાઓ પાસેથી સ્ત્રી જે ઘરમાં એકલી હોય તેની પાસેથી એના ઘરેણા સોના ચાંદીના ઘરેણા એમની પાસેથી લઈ અને એના ઉપર વિધિ કરવા માટે તે લઈ જતા હતા. એ સોના ચાંદીના ઘરેણા આપ્યા બાદ એ વિધિ કર્યા પછી પાછા આપવાની એમને વિશ્વાસ આપતા હતા, પરંતુ પછી એ ક્યારેય એ મહિલાઓ આવતી નહીં અને આવા પ્રકારના બનાવો ઘણા બધા સુરત શહેરમાં બનતા હતા. એ બનાવોને અનુસંધાને છેલ્લા કેટલા સમયથી પોલીસ કાર્યવાહી કરતી હતી. એમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HM ચૌહાણ તથા સર્વેલન્સ PSI RP દરજી અને એમની ટીમને બાતમી મળી કે ચાર મહિલાઓ આ રીતના જે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના આચરે છે એ ગોડાદરા વિસ્તારમાં રહે છે. એ પૈકી અમે ચાર મહિલાઓની ધરપકડ કરી છે ગઈકાલે, જેમાં ફરજાના ભટ્ટુ નસીબ અહમદ અંસારી જે મૂળ જલાલપુર જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે, સહોદરા ઉર્ફે ખેરુનિસા રશીદ અબ્દુલ કલ્લુ મુરલી અંસારી જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, ગોહુ તે નૂર મોહમ્મદ ભાનુ ગોનુ અંસારી જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, તથા નજમા ઉર્ફે મીના ગુલ મોહમ્મદ તેઢઈ અંસારી જે જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે ચાર મહિલાઓની ગઈકાલે ધરપકડ કરતા તેમની પાસેથી 10,41,000 ઉપરનો સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મળી આવે છે તેમજ 6,000 રૂપિયાની કિંમતની સાડીઓ પણ મળી આવે છે. આમ કુલ 10,50,000 જેટલાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. સોના ચાંદીના દાગીના અને સાડીઓ મળી, જેમાં ડિંડોલી, પલસાણા, પાંડેસરા અને લીંબાયત આમ ચાર પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયેલ છે. જ્યારે આ મહિલાઓ પાસેથી અન્ય જે દાગીના મળ્યા છે એ દાગીના તેમણે અલગ અલગ સુરત શહેરમાં 15 થી 20 જેટલી જગ્યાઓએ જેમાં લીંબાયત, ઉધના, ખટોદરા, પાંડેસરા આ વિસ્તારમાં આ પ્રકારના ગુના આચરેલ છે અને અન્ય પણ ગુનાઓ આમાં ઉકેલાવાની શક્યતા છે.